પુરુષોત્તમ માસની પારંપરિક વાર્તાઓના નાટ્ય લેખક અને દિગ્દર્શક જયેન્દ્ર કલ્યાણી. આજની વાર્તા કાંઠાગોર. લક્ષ્મી લક્ષ્મી, હું મંદિરે દર્શન કરવા ગઈ હતી તો ત્યાંથી ખબર પડી કે કાલથી અધિક માસ શરૂ થાય છે. હા હા રંભા, એને પુરુષોત્તમ માસ કહેવાય. તેમાં વ્રત રહીએ, નદીએ નાવા જઈએ, કાંઠાગોર પૂજીએ, કથા વાર્તા સાંભળીએ તો આપણા આત્માનું કલ્યાણ થાય છે. ઓહો, તું તો આખો મહિનો આનંદમાં અને આનંદમાં અને ભક્તિના રંગમાં રંગાતા રહીશું, કેવી મજા નહીં? હા તો રંભા, આ ભક્તિના રંગમાં રંગાવા ને વ્રતના આનંદમાં ભીંજાવા જેને આવવું હોય તેને તું કહી આવ કે કાલથી જેને નદીએ નાવા અને કાંઠાગોર પૂજવા આવવું હોય તે સવારે 5 વાગે તૈયાર રહે. એ ભલે લક્ષ્મી ભલે, હું હમણાં જ જઈને બધાને કહી આવું છું. શ્રીકૃષ્ણાય વાસુદેવાય. રંભા, એ રંભા જોજો, ઓલી ગંગા ડોશીની વહુ. કોણ? જે હમણાં નવી પૈણીને આવી છે ઈ? હા હા, કેવી સરસ રૂડી રૂપાળી દેખાય છે નહીં? લે અલી, આ તું કપડાં ધોઈને આમ ક્યાં હાલવા લાગી? અલી નમણી વહુ, આય આવો આય. તમે મને બોલાવી? હા હા, આજથી પુરુષોત્તમ માસ શરૂ થયો છે ને તે નદીએ નાઈને કાંઠાગોર પૂજીએ છીએ. તે તું પણ અમારી હારે કાંઠાગોર પૂજવા આવી જા. આ બ્રાહ્મણ આપણને પૂજા કરાવે છે તો તું પણ આ વ્રતની પૂજા કરવા બેસી જા. પૂજા કરવા? ના રે ભાઈ, મારે તો ઘર ઘણું કામ છે. આ બધું કરવું એ નવરાની નિશાની છે. હું તો આ હાલી. લે હાલી, આવતી કઈ હોય? કામ તો સૌને હોય. હા, પુરુષોત્તમ માસ કઈ રોજ રોજ નથી આવતો, એ તો છેક 3 વર્ષે આવે છે ને તેમાંય કામના રોદણા રોવાના. કામ તો કાયમ જ છે ને. એટલે જ તો આવો અવસર જરા પણ ચૂકવો જોઈએ નહીં. લક્ષ્મી, જવા દે ને એને, આપણે પૂજન શરૂ કરીએ. હા. Yeah.
જય જય છોડો ને મુસીબત ને પકડો. એટલે એટલે કે મુસીબત થી છોડાવો અમને. ઘડીક માં કહો છો કે મુસીબત ને પકડો ને ઘડીક માં કહો છો કે મુસીબત થી છોડાવો. જોશી મહારાજ, હું શું કહું તમને, મુસીબત મુસીબત ને મુસીબત, મહા મુસીબત આવી છે. અરે રે રે, અમારા ઘરમાં ન બનવાનું બની ગયું. આ બધું આમ કેમ? જોશી મહારાજ, જરા જોઈ આપો ને કે અમારે ઘેર આ ઓચિંતા દુઃખના ડુંગરા ક્યાંથી તૂટી પડ્યા. પણ ગંગામાં કઈ સમજાય એમ કહો તો ખબર પડે ને કે શું થયું છે. આરા રવાળેથી નથી આવ્યો, દીકરો વાડીએથી નથી આવ્યો, દીકરી સાસરીએથી નથી આવી. ઝૂલતું પારણું ને ઘૂમતું વલોણું થંભી ગયા છે. આ બધું થવાનું કારણ શું જોશી મહારાજ? તમારી નાની વહુને કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે, શ્રાપ ગંગામાં. હે, હાય હાય, કાઠાગોરનો શ્રાપ લાગ્યો છે વહુ? આ જોશી મહારાજ શું કહે છે? હા સાસુમાં, જોશી મહારાજ બરાબર કહે છે. આપણા ગામની વહુઓ નદી કાંઠે નાઈને પુરુષોત્તમ માસ નિમિત્તે કાંઠાગોરની પૂજા કરતા હતા ત્યારે મને પણ પૂજા કરવા એ લોકોએ બોલાવી. પણ મેં કહ્યું કે મારે ઘેર ખૂબ કામ છે, એમ કહી પૂજા પડતી મેલી ને હું ઘરે આવી ગઈ. એટલે મેં કાંઠાગોરના પૂજનનો અનાદર કર્યો, એ મારી ભૂલ છે. હા, ઓલી રંભા સૌને કહેવા આવી હતી તો ખરી કે કાલથી પુરુષોત્તમ માસ છે, તે બધા નદીએ નાહવા જઈશું ને કાંઠાગોર પૂજીશું, તો સવારે 5 વાગે તૈયાર રહેજો. પણ સાસુમાં, એ વખતે હું નદીએ જ હતી. પણ હું જ કહેવાનું ભૂલી ગઈ કે વહુ કાલથી પુરુષોત્તમ માસ છે, તે નદીએ નાહી કાંઠાગોર પૂજી ને ઘેર આવજો. કઈ વાંધો નહીં ગંગામાં, કઈ વાંધો નહીં વહુ બેટા. જાગ્યા ત્યારથી સવાર ભગવાનની માફી માંગી લેવાની. ભગવાન બધાયની ભૂલચૂક માફ કરે જ છે. તે માટે આવતીકાલથી ધૂપ દીપ ચંદન પુષ્પ આદિ પૂજન સામગ્રી લઈને જજો ને નદીએ નાહી કાંઠાગોરનું સાચા મનથી પૂજન કરશો તો જરૂર તમે શ્રાપમાંથી મુક્ત થશો. ભલે જોશી મહારાજ. લ્યો જોશી મહારાજ આ દક્ષિણા ને અમારી આ વહુને આશીર્વાદ આપો કે કાંઠાગોરના શ્રાપમાંથી મુક્ત થાય. આયુષ્યમાન ભવ, કલ્યાણ મસ્તુ. મને માફ કરજો, હું આપનું પૂજન સંપૂર્ણ શ્રદ્ધાથી કરું છું. Ah
જુઓ, તમે કાંઠાગોર પૂજીને આવ્યા ત્યાં તો રા રવાળેથી આવ્યો, દીકરો વાડીએથી આવ્યો, વહુ પિયરથી આવી, દીકરી સાસરેથી આવી, ઝૂલતું પારણું ને ઘૂમતું વલોણું ફરીથી કિલકિલાટ કરવા લાગ્યા. હા સાસુમાં, હા, આ બધી પુરુષોત્તમ ભગવાનની જ કૃપા છે. હે કાંઠાગોર, જેવા નમણી વહુને પ્રસન્ન થયા એવા સૌને પ્રસન્ન થાજો. બોલો, પુરુષોત્તમ ભગવાનની જય, પુરુષોત્તમ ભગવાનની જય. આજની વાર્તા છે ગધેડાના દાનનું ફળ. કંકુબેન, ઓ કંકુબેન, શું કરો છો કંકુબેન? એ આવી હો મોતીબેન, આવી લો. બોલો કા, આજે માટીનો પિંડો ચાકડે નથી ચડાવ્યો? આ કુંભારનો જીવડો એમ નવરો થોડો બેસી રહે, હમણાં જ ઘડા નિંભાળે પકાવવા મૂકીને આ બાજુ આવી. હું એ મારા બગીચાના ફૂલો વેચીને બજારમાંથી આ હાલી આવી. આ પુરુષોત્તમ માસ છે ને, તે થયું કે લાવ કંકુ કુંભારણને પૂછતી જાઓ કે આપણે પુરુષોત્તમ માસનું વ્રત રહીશું ને. હું પુરુષોત્તમ મહિનાનું વ્રત તો કરું, પણ મારી પાસે કંઈ પૈસાની બચત નથી. આ મરનાર મારા માટે કંઈ રાખી ગયા હોત તો ઘણાય વ્રત દાન કરત. પણ કંકુબેન, ગામવાળા તો કહે છે કે તમારા ઘરવાળા 5-25 હજાર જેવું કઈક મુકતા ગયા છે ને. લે, મુકતા ગયા છે તો શું છે, હાથ પગ ન હાલે તે દી શું ગામમાં મારે ભીખ માંગવા જાઉં? અને આ બધા ધર્મ વગર પૈસે નથી થતા હું. અરે કંકુબેન, ભગવાન કઈ પૈસાનો ભૂખ્યો નથી, એ તો તમારા ભાવનો ભૂખ્યો છે. એમ તો મારા ધણીએ એક નાનકડો બગીચો મૂકીને ભગવાનને ઘેર જતા રહ્યા છે. તે દિની હું આ બગીચાના ફૂલોના આધારે જેમ તેમ મારું ગુજરાન ચલાવું છું. વ્રત કરીએ તો દાન દક્ષિણા દેવી જ પડે ને. એ તો આપણી મરજી, કોઈ ક્યાં આપણને કહેવાનું છે કે તમે આમ દાન કરો કે તેમ દાન કરો. જેવી શક્તિ તેવી ભક્તિ, જરાક વિચાર કરવો પડશે. ઠીક છે કંકુબેન, તમારી પાસે વિચાર કરવા માટે આખી રાત પડી છે. સવારે નદીએ નાવા જાઓ ત્યારે તમને બોલાવીશ. વ્રત કરવાની ઈચ્છા હોય તો તમે આવજો નદીએ નાવા, નહીં તો હું તો વ્રત કરવાની છું. મેં તો મારો પાડોશી ધર્મ બજાવ્યો, આ તો એક કરતા બે ભલા. બહુ વિચાર નહીં કરવાના, બધા સાથે મળી હોશે હોશે ધર્મ ધ્યાન કરીએ તો મુશ્કેલી તકલીફો આમ ભાગી જાય. ભલે ત્યારે કંકુબેન, સવારે મળીએ. જય જય. જય જય. ઓહ, આ વ્રત કરવાની ચિંતામાં ઊંઘ પણ નથી આવતી. શું કરું, કેમ કરું? આ વ્રત કરીએ એટલે નદીએ નાહવા જઈએ, નદીએ નાહવા જઈએ એટલે કાંઠાગોર પૂજીએ, કાંઠાગોર પૂજીએ એટલે બ્રાહ્મણને દક્ષિણા આપીએ, ત્યાં તો બપોરે મહારાજની કથા સાંભળવા જાઓ એટલે પોથી પર પણ કંઈક મૂકવું પડે, એમાંય વ્રત રહીએ એટલે છેલ્લે બ્રાહ્મણ જમાડવા પડે તેનો ખર્ચો કરો, જમાડીને દાન દક્ષિણાએ આપો. અને આ બધું ન કરું તો ગામમાં મારી વાતિયું થશે. ના ના ના, વ્રતનું વ્રત પણ થાય ને દાનનું દાન પણ દેવાય, એથી ગામમાં નાક ઊંચું રહે એવું કંઈક થવું જોઈએ તો વ્રત થાય, નહીં તો ગાંઠનું ગોપીચંદન કોણ કરે? અરે અરે અરે, આ હું શું જોઈ રહી છું? વાહ વાહ પ્રભુ વાહ, તે તો મારી લાજ રાખી દીધી. આ મારા ધણીના વખતના જૂના કાચા ઘડા કેટલાય વખતથી એમને એમ પડી રહ્યા છે, તે કંઈ કામના પણ નથી. ને આ ઘડા 30 દિવસ ચાલે એટલા છે, એટલે રોજે રોજ દાન દેવાશે અને વધારાનો ખર્ચો પણ નહીં થાય. હાશ, હાલ હવે સૂઈ જાઉં, એટલે વહેલી પડે સવાર. કંકુ કુંભારણ, ઓ કંકુ કુંભારણ, હાલો નદીએ નાવા આવો છો ને? હા હા મોતીમાલણ, આવી. જો મોતીમાલણ, મારા ઘરમાં આવા ઘડા ધૂળ ખાતા ઘણાય પડ્યા છે, તે હું ઘડાનું દાન કરીશ તો ચાલશે ને? કેમ નહીં, ઘડાનું દાન તો ઉત્તમ કહેવાય. હાશ, તો તું આખો મહિનો વ્રત કરી શકીશ. હાલો હાલો, હવે નદીએ નાવા જઈએ. હાલો હાલો.
બ્રહ્મા મુરારી સ્ત્રી પુરંતકારી ભાનુ શશી ભૂમિ સુતો બુધશ્ચ ગુરુશ્ચ શુક્ર શનિ રાહુ કેતુ કુર્વન્તુ મે મંગલમ સુપ્રભાતમ. ઓ ગૌર બાપા, તમે કાંઠા ગોરનું પૂજન કરાવ્યું ને, એટલે હું તમને આ રૂડા રૂપાળા ઘડાનું દાન કરું છું. કલ્યાણ મસ્તો. કંકુબેન, મંદિરે કથામાં વહેલા વહેલા પહોંચી જઈએ, તેથી આગળ બેસવાની જગા મળે અને કથા સાંભળવામાં રસ પડે. હા હા, હાલો હાલો. મહારાજ, કથાને હજી વાર છે ને, ત્યાં સુધી હું પૂજન કરી લઉં. મહારાજ, તમારું કપાળ જરા નજીક લાવો, એટલે તમને મોટો મજાનો ચાંલો કરી શકું. નમો બ્રહ્મણે દેવાય, ગૌ બ્રાહ્મણમ દિતાય ચ, જગદ્દિતાય કૃષ્ણાય, ગોવિંદાય નમો નમઃ. લ્યો, આ પોથી ઉપર સરસ મજાના ઘડાનું દાન કરું છું. સંભાળીને ઘરે લઈ જજો, એથી ગોરાણી મતેનો ઉપયોગ કરી શકે. લ્યો, હવે ઢગલે ઢગલા ગાડા ભરી ભરીને આશીર્વાદ આપો, એટલે વ્રત બરાબર ફળે. આયુષ્યમાન ભવઃ. કંકુબેન, આ મહારાજ કથા સારી કહે છે ને? સૌ પોત પોતાના સ્વાર્થ માટે કરે છે, એનું ધ્યાન તો આપણી દક્ષિણામાં હોય, પછી શું કામ સારું સારું ના બોલે? ના ના, આપણે એ બધું નહીં જોવાનું. એ તો આપણને ભગવાનનું નામ સ્મરણ કરાવે છે ને, એ જ ઘણું છે. નહીં તો આપણે આપણા કામમાં એમને એમ ભગવાનનું નામ લઈ શકતા જ નથી. ઈ મહારાજ તો આપણને સ્વર્ગનો માર્ગ દેખાડે છે. ના ના હો, મારે કઈ હમણાં સ્વર્ગે બર્ગે નથી જવું હો. ત્યારે શું નરકે જવું છે તમારે? હું શું કામ જાઉં નરકે? સ્વર્ગે ના જાઉં? હા, મહારાજનું કામ રસ્તો ચીંધવાનું છે. એક માર્ગ નરકે જાય છે ને બીજો માર્ગ સ્વર્ગે જાય છે, તો ધર્મ ધ્યાન કરીને સ્વર્ગે જ જઈએ ને. હા, ઈ વાત સાચી હો. મેં ઘડાનું દાન કર્યું છે તે મને તો સ્વર્ગ જ મળશે ને. એ તો જેવી પ્રભુની મરજી. જુઓ કંકુબેન, આમ જોત જોતામાં આ પુરુષોત્તમ માસ પૂરો થવા આવ્યો, એ ખબર ના પડી કેવી મનમાં શાંતિ શાંતિ લાગે છે. શાંતિ? અરે મનમાં લાય લાગી છે લાય. હાય હાય, હવે બ્રાહ્મણ જમાડવા પડશે અને દક્ષિણાએ દેવી પડશે. કંકુ કુંભારણ, આપણી શ્રદ્ધા અને શક્તિ પ્રમાણે દાન કરવું, એમાં ખોટી ફિકર ચિંતા કરવી નહીં. જુઓ, હું તો છે ને મારા બગીચાના ફૂલોને બજારમાં વેચીશ અને એમાંથી જે કંઈ મળશે તે બધું જ હું દાન કરી દઈશ. જો આ મોતી માલણ દાન કરે તો હું શું કામ બાકી રહી જાઉં? હું મારા ધણીના વખતનો આ નકામો ગધેડો પડ્યો પડ્યો ખાય છે ને, તે આ બ્રાહ્મણને વળગાડી દઉં, તેથી ટાઢે પાણીએ ખસજાય ને દાનનું દાન કર્યું કહેવાય. આનું નામ કહેવાય હોશિયારી. એમ કંઈ ખોટા વેવલા વેળા ન કરાય. જે કંઈ કમાણી કરી હોય તે શું બધું દાનમાં આપવા માટે છે? બ્રાહ્મણને તો દાન મળે, આપણને શું મળે? રીંગણાના ડીંટિયા? ના ભાઈ ના, નક્કી આ બ્રાહ્મણને કાલે ગધેડો દાનમાં દઈ દઉં છું. વાહ પ્રભુ વાહ, તમે તો આજે મારા નાનકડા બગીચામાં અઢળક ફૂલો ભરી દીધા. તમારી લીલા અપરંપાર છે. હે પ્રભુ, આ ફૂલો બજારમાં વેચીને તેનું જે કાંઈ આવશે તે હું દાન દક્ષિણામાં વાપરીશ. જય 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 જય. આમ મોતી મારાણે ફૂલો વેચી અને એને જે કંઈ મળ્યું એનાથી શ્રદ્ધાપૂર્વક બ્રાહ્મણોને ભોજન કરાવ્યું. હે બ્રહ્મદેવતા, બરોબર જમ્યા ને? હા માતે, તૃપ્ત થઈ ગયા. લ્યો આ સીધો સામાન ને આ સોના મોરો. માતા, સીધો સામાન તો ઠીક, પણ આ સોના મોરો? મહારાજ, આજના ફૂલો કઈક જુદા જ પ્રકારના હતા, તેથી એક શેઠજીએ પ્રભુની સેવા માટે ફૂલો બધા જ ખરીદી લીધા ને રાજી થઈને સોના મોરો આપી. ને મેં નક્કી કર્યું હતું કે આ ફૂલો વેચતા જે કઈ મળશે તે બધું દાનમાં આપી દઈશ, માટે સ્વીકાર કરો બ્રહ્મદેવ. કૃષ્ણાર્પણ મસ્તો. ધન્ય છે માતે, તમને ધન્ય છે. જ્યારે બીજી તરફ કંકુ કુંભારણ પોતાનો ગધેડો દાન આપવા માટે બ્રાહ્મણને ઘરે બોલાવે છે. ઓ મહારાજ, હાલો મારે ઘેર, મારે આજે બહુ મોટું દાન કરવું છે. તો હાલો હાલો, માડી હાલો. કંકુ ચોખા લાવ્યા છો કે નહીં મહારાજ? માડી, ખબર હોત તો લેતો આવત કે નહીં.
હવે સંકલ્પ કઈ રીતે કરશો? કઈ વાંધો નહીં માડી, કઈ વાંધો નહીં, પાણી થી સંકલ્પ કરાવી દઈશું બસ. તો ઠીક, નહીં તો નક્કામાં નક્કામાં કંકુ ચોખા પાછળ આપણને ખોટા ખર્ચા કરવાના પોસાય. લ્યો મહારાજ, જલ્દી જલ્દી સંકલ્પ કરાવો ને ગધેડો દાનમાં લઈ જાઓ. હે માડી, આ ગધેડાનું દાન? કેમ, ગધેડાનું દાન ના અપાય? ને ગધેડાનું દાન એવું મેં કઈ સાંભળ્યું નથી. હા માડી, ઉભા રહ્યો ઉભા રહ્યો, મને એમ કહો કે રાજા મહારાજા હાથી આપે કે નહીં? હા એ આપે. હો, અને કોઈ સેનાપતિ જેવા ઘોડા આપે કે નહીં? એ આપે. ને તો આ કંકુ કુંભારણ ગધેડો આપી શકે કે નહીં? આપી શકે, આપી શકે. બસ ત્યારે જીવી જેની શક્તિ એવું એનું દાન. મેં આ ગધેડો તમને દાનમાં આપી દીધો, એટલે હવે તમે એને લઈ જાઓ. ભલે ભલે માડી, હા ભલે. હે પુરુષોત્તમ ભગવાન, જોયું મેં આજે કેટલું મોટું દાન કર્યું, તેથી તમે મને નવ નિધિ અને અષ્ટ સિદ્ધિ આપો. આશુ, અરે રા રા રા, જી 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 જી, એ મોતી માલણ, ઓ મોતી માલણ, આઈ આવો આઈ આવો, જુઓ જુઓ, મારા ઘરમાં ગધેડાના લીંડાનો વરસાદ થયો. આ બધું આમ કેમ? હે, લીંડાનો વરસાદ? અરે રે રે, એ તો એવું છે ને કંકુબેન, કે જેવી તમારી ભક્તિ એવું તેનું ફળ. અરે વાહ, ઓ મોતી માલણ, એ બધું હું કાઈ જાણું નહીં. મેં તો તમારા કહેવાથી આ વ્રત કર્યું અને દાન પણ કર્યું, તો હવે તમે જ આ લીંડાનો વરસાદ બંધ કરાવો, નહીં તો આખા ગામમાં તમારી ફજેતી કરીશ. હા અરે, પણ ને બંધ કઈ નહીં, મારે 12 મહિના છાણા ચાલે એટલા લીંડા પડ્યા છે તે ઠીક છે, પણ હવે વધારે ના પડવા જોઈએ, પછી હું ક્યાં સાચવીશ? ઝટ બંધ કરાવો. તમારી પાસે પૈસા હોવા છતાં ખોટું બોલ્યા અને નક્કામી વસ્તુનું દાન કર્યું, તેથી તમારા ઘરમાં નક્કામી વસ્તુનો વરસાદ થયો. માટે પ્રાયશ્ચિત રૂપે કપટ મૂકી શુદ્ધ મનથી ધર્મ કરો તો પ્રભુ પ્રસન્ન થાય. હા હો મોતી માલણ, મારી ભૂલ થઈ ગઈ, હવે હું મારી મૂડીમાંથી અડધી મૂડી બ્રાહ્મણને દાનમાં આપીશ, અને ઘી ગોળ લોટ ચોખા દાળ વગેરે સીધું સામાન પણ આપીશ. પણ આ, હે, અરે વાહ પ્રભુ વાહ, હજી તો સંકલ્પ કર્યો ત્યાં તો લીંડાનો વરસાદ બંધ થયો. મોતી માલણ, હાલો હાલો, આપણે બ્રાહ્મણના ઘરે જઈને મેં કહ્યું તે દાન આપી આવીએ. હાલો. આમ મોતી માલણ અને કંકુ કુંભારણને ભગવાને વિમાન મોકલ્યું ને વિમાનમાં બેસાડી સ્વર્ગે લઈ ગયા, જ્યાં ભગવાનના ચરણોમાં તેમને સ્થાન મળ્યું. સાચા મનથી સેવા પૂજા કે દાન ધર્મ કરવાથી પ્રભુ અવશ્ય પ્રસન્ન થાય છે. તેથી બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આજની વાર્તા એકનું અનેક ગણું. મહારાજ, તમે તો કથામાં કીધું હતું ને કે આ પુરુષોત્તમ માસમાં દાન કરવાથી 1000 ગણું ફળ મળે છે. સત્ય વાત છે, એટલે જ તો મેં આ પોથી પર પૂરા 100 રૂપિયા મૂક્યા, ને રોજ 1000 ગણા રૂપિયાની હું તો વાટ જોવા લાગી. આજે આ વાતને 8 દી થયા, પણ કાંઈ પૈસા વૈસા આવ્યા નહીં. 1000 ગણા તો ઠીક મારા ભાઈ, પૂરા 100 ના 100 નથી આવ્યા. બેન, જો બેન, તમે આમ રડો નહીં. મહારાજ, રડું નહીં તો શું કરું? મેં લોકોના દળણા દળી દળીને લોહીનું પાણી કરી કરીને માંડ માંડ 100 રૂપિયા ભેગા કર્યા હતા, જે મેં દાનમાં દઈ દીધા, પણ એનું ફળ કઈ મળ્યું જ નહીં. બેન, તમે પુરુષોત્તમ ભગવાનમાં શ્રદ્ધા રાખો, જો તમારી શ્રદ્ધા અડગ હશે ને તો ભગવાન તમને જરૂર સહાય કરશે, એકનું અનેક ગણું કરીને આપશે. હે ભગવાન, આ શું થઈ ગયું? મેં તમારા ઉપર વિશ્વાસ રાખ્યો કે તમે બધાને આપો છો, તે મને પણ એકનું અનેક ગણું કરીને આપશો, પણ મારી આશા ઠગારી નીવડી. અનેક ગણાની ચિંતામાં મેં 8-8 દીથી કઈ પણ ખાધું પીધું નથી. અરે રે, મારી આંખે તો હવે અંધાર આવી રહ્યા છે, મારે ઘરે પહોંચવું તો કેમ પહોંચવું? હે ભગવાન.
આમ બાઈ અફસોસ કરતી કરતી ઉપવાસને કારણે લથડતી લથડતી જોરથી ઝાડ સાથે અથડાઈ અને ઝાડ પડી ગયું. ત્યાં તો કોઈકની થાપણ છે, મારાથી એ કેમ લેવાય? ના ના ના, મને તો અહીંથી દૂર જ જવા દે. આ નહીં તો મારો જીવા ચરુમાં જ ભમ્યા કરશે. મને તો મારા નસીબનું જોઈએ. આ આ બીજાની વસ્તુ લઈને હું મારું નસીબ બનાવું? ના ના ના, એ તો શક્ય જ નથી. ભલે અહીંયા કોઈ નથી, પણ ભગવાન તો જુએ જ છે ને. જવા દે, મને અહીંથી જવા દે. હે ભક્ત, તમે જે 100 રૂપિયાનું મારા નામે દાન કર્યું છે તેના બદલામાં આ સોનાથી ભરેલો ચરુ એ તમારે માટે જ છે. એ પીપળાના ઝાડ નીચે મેં જ રાખ્યો છે, એ તમારું જ છે, લઈ લો. હે પ્રભુ, આપ ધન્ય છો, ખરેખર ધન્ય છો. પેલા કથા કહેનાર મહારાજ ખરું જ કહેતા હતા, પુરુષોત્તમ માસમાં દાન કરવાથી પ્રભુ 1000 ગણું કરીને આપે છે. તો પ્રભુ, તમે આ ગરીબનું દારિદ્ર્ય ટાળ્યું, તમે તમારું વચન બરાબર પાળ્યું છે પ્રભુ. તો હવે હું પણ આ ચરુમાંથી દાન કરીને અનેક ગણું પુણ્ય કમાઈશ. પુણ્ય કમાઈને મોક્ષ મળે એ જ પ્રાર્થના પ્રભુ. તથાસ્તુ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આજની વાર્તા અડધા રોટલાનો પુણ્ય. આ પુરુષોત્તમ માસ એટલે કથા વાર્તા કરીએ, આ વ્રત રહ્યા હોઈએ એટલે દેવ દર્શને જઈએ, તે રોજ કરતા મોડું થઈ જાય. આ પુરુષોત્તમ માસ ક્યાં ઘડી ઘડી આવે છે! લોકો તો કેટ કેટલું દાન કરે છે, આપણે તો રહ્યા ગરીબ માણસ, આપણે શું દાન પૂન કરી શકવાના? શ્રદ્ધાથી એક ટાણા થાય ને તોય બસ, ભગવાને જાજ દીધું નાથ ને જે દીધું છે એમાં સંતોષ માનીને જીવવાનું. રોજ 2 રોટલા જેટલું ભગવાન આલી દે છે, 1 રોટલાથી મારું એક ટાણું પતી જાય છે, ને તઈ બીજો રોટલો અમારા દીકરા રામલા માટે ભાથામાં લઈ જાઉં છું. આ ભાઈ સાચી છે, તેની ભક્તિ સાચી છે, તેને મારામાં શ્રદ્ધા પણ અતૂટ છે, તેમ છતાં તેની પરીક્ષા કરવા દે. હું સાધુનો વેશ લઈ તેની પાસે ભિક્ષા માંગવા જાઉં અને જોઉં તો ખરો કે કેવોક ભક્તિનો રંગ ચડ્યો છે. હવે ઝટ ઝટ પગ ઉપાડવા દે, મારો દીકરો ભૂખ્યો થયો હશે, ખેતરનું કામ કરી કરીને બાપડો થાય ગયો હશે. હું એવી છું ને કે મારા દીકરાને મારે હાથે જમાડ્યો ને પછી જ મને હૈયે ટાઢક વળે, ને એ કેવો મારા હાથે જમીને રાજીનો રેડ થઈ જાય છે નહીં. અલખ નિરંજન, અલખ નિરંજન! અરે ઓ માડી, અરે માં, અરે થોડું રોકાઈ જાઓ, થોડું સાંભળો તો ખરા. અરે આ એક સાધુની ટેલ છે. લ્યો બાપલા, આ રોકાઈ ગઈ, બોલો હું ક્યાં છો? માં, મને બહુ ભૂખ લાગી છે અને અહીંથી ગામ ઘણું દૂર છે, ત્યાં પહોંચતા સુધી હું ભૂખ્યો રહી શકું તેમ નથી, માટે માં મને ખાવાનું આપો. મહારાજ, તમે ભૂખ્યા થયા હશો એ વાત સાચી, પણ એમાં એવું છે ને કે હું મારા દીકરાને ખેતરે ભાતું દેવા જાઉં છું, ને એમાં મારા દીકરાને આપવા માટે બસ એક એટલે 1 જ રોટલો છે,
જો હું એ રોટલો તમને આપું તો મારા દીકરાને હું શું આપું? માં, મારો માનો તો એક વાત કહું? બોલો ને મહારાજ, આ તમારા વેણ અમારી આંખ્યું માથા પર. આ એક રોટલામાંથી અડધો રોટલો તારા દીકરા માટે લઈ જા અને અડધો રોટલો મને આપ, જેથી હું મારું ભૂખનું દુઃખ દૂર કરી શકું. ઠીક રહેશે ને માં? ભલે ભલે મહારાજ, લ્યો આ અડધો રોટલો તમારો ને આ અડધો રોટલો મારા દીકરાનો, બસ. માં, તારું અને તારા દીકરાનું કલ્યાણ થાય. પાય લાગુ મહારાજ. અલખ નિરંજન, અલખ નિરંજન. હે હે, મારી માં આવી ગઈ. મારી માં આવી ગઈ. હાલો હાલો મારા બળદિયા, હાલો તમે આ ઝાડને છાંડે નીરો નાખ્યો છે, એ નિરાંતે જમો ને હું મારી માં ભાતું લઈને આવી છે, એ જમી લઉં. માં, તું ભાતાની તૈયારી કર, હું હાથ મો ધોઈને અબ ઘડી આવ્યો, જમજો. લે હાલ મારા દીકરા, હાલ આ તારું ભાતું તૈયાર જ છે. લે આ છાશ ને રોટલો નિરાંતે જમી લે. માં, આ ક્યાં આખો રોટલો છે? આ તો અડધો રોટલો છે. કેમ માં આજે અડધો જ રોટલો? દીકરા, આપણે કેટલા ભાગ્યશાળી છીએ. આ પુરુષોત્તમ મહિનો ચાલે છે ને, તેમાં સાધુ મહાત્મા મળ્યા, એમને બહુ ભૂખ લાગી હતી, તે તારા રોટલામાંથી અડધો રોટલો એ મહાત્માને આપ્યો. ઠીક છે માં, રોટલો આપ્યો તો ભલે આપ્યો, પણ ઈ અડધા રોટલાનું પૂન હું મળશે ઈ કાંઈ ખબર પડે? ના રે દીકરા, પૂન શું મળે ઈ તો મને ખબર નથી, પણ ભૂખ્યાને ભોજન દીધાનું પુણ્ય છે ઈ મને ખબર છે. જો એમ વાત હોય તો હું આ અડધો રોટલો પણ નથી ખાવાનો. કા? માં, આ અડધા રોટલાથી મારું કાંઈ પેટ નથી ભરાવાનું, તો હું આ અડધા રોટલાનું શું પુણ્ય છે ઈ પુરુષોત્તમ ભગવાનને પૂછીને પછી જ જમીશ. પણ દીકરા, એવી હટ ન લેવાય. માં, આપણે ઘણું દુઃખ વેઠ્યું છે. દુઃખમાં વધારો થાય છે પણ ઘટાડો નથી થતો. સુખના દિવસો કયે દી જોવા મળશે. ઈ અડધા રોટલાનું જે પણ પુણ્ય મળવાનું હોય તે શું છે એ જાણ્યા સિવાય હું જંપીશ નહીં. માટે હું તો જાઉં છું ભગવાનને પૂછવા. હે પુરુષોત્તમ ભગવાન, મારા દીકરાને કસોટીમાંથી પાર પાડજે, તેને સહાય કરજે ભગવાન, સહાય કરજે. હે ખેડુ પુત્ર, તું ખેતર છોડીને આમ જંગલને રસ્તે? તમે રાજા થઈને જંગલ ખૂંદી જ રહ્યા છો ને? હું તો જંગલમાં શિકાર કરવા નીકળ્યો છું. ને હું ભગવાન શોધવા નીકળ્યો છું. ભગવાન શોધવા જંગલમાં? મોટા મોટા ઋષિ મુનિઓએ જંગલમાં તપસ્યા કરીને ભગવાન મેળવ્યા છે, તો હું જંગલ જંગલ ઘૂમીને ડુંગરા ખીણ ખૂંદીને ભગવાનને મેળવીને જ રહીશ. શું કામ? મારા સવાલનો જવાબ મેળવવા. ઓહ, એમ વાત છે. તો તું જુવાન, એક કામ કરજે ને, ભગવાન તને મળે ને તો મારા પ્રશ્નનો જવાબ પણ જાણી આવજે. કે મારે ઘેર દીકરી છે, પણ દીકરો હોય તો મારી ગાદીનો વારસ મળે ને, તો મારા નસીબમાં દીકરો છે કે નહીં એ પૂછી લેજે ને એમને. ભલે રાજાજી, હું તમારો સવાલ પણ જરૂર પૂછીશ. લ્યો, આ જંગલ પૂરું થયું ને નવું કોઈ ગામ આવ્યું, પણ ભગવાન દેખાણા નહીં. કા જુવાન, શું શોધો છો? ભગવાન. કા ભગવાન શોધવાની શી જરૂર પડી? ભગવાન મળે તો મારે એમને થોડાક સવાલ પૂછવા છે. ભલે બાપલા ભલે, એ એમને એમ ભગવાન શોધવા ન જવાય. પેલા પટેલના ઘરે આવવું પડે, પછી જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ. એ હાલો હાલો, મારે ઘેર હાલો હાલો. પટલાણી, ઓ પટલાણી. શું છે? આપણે આપણે કેટલા બધા ભાગશાળી છીએ કે આપણે ઘેર મહાન વ્યક્તિ આવી છે, એટલે એને આપણે જમાડીને મોકલીએ એટલે સારું. ના હ, મારે કઈ જમાડવા બમાડવા નથી હો, હું એ કઈ વધારાની નથી. તે જે મળે ને ઘેર જમવા તેડી લાવો છો, આ કઈ ધર્મશાળા છે કે રાત દી જે આવે ને જમાડ્યા જ કરો, જમાડ્યા જ કરો. પટલાણી, જરા વાણીમાં વિવેક રાખીએ. ઈ તો ભગવાનને દ્વાર પ્રશ્નો કરવા જતા હતા, તી મને થયું કે બિચારો ભૂખ્યો થયો હશે, બાપડો બે રોટલા જમી જશે, એમાં આપડો શું ઘસાઈ જશે નહીં? પણ પટલાણી, હું તો પટેલ, તમે નકામો કજ્યો કરો છો. મેં તો પ્રતિજ્ઞા લીધી છે
કે જ્યાં સુધી હું પુરુષોત્તમ ભગવાન પાસેથી મારા સવાલનો જવાબ નહીં મેળવું ત્યાં સુધી હું અન્નનો દાણો એ મોઢામાં નહીં નાખું. વાહ 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 જુવાન, તમારી નિષ્ઠા અદ્ભુત છે. ભગવાન તમને જરૂર મળશે ને તમારા સવાલનો જવાબ પણ મળશે. જય 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 પટેલ, જય જય. ઓહો હો હો, આ તડકો તો બરાબર માથે ચડ્યો છે. લાવ આ આંબાના છાંયડે બેસીને થોડો વિસામો કરી લઉં ને પછી આગળ વધું. હે ખેડુ પુત્ર. કોણ કોણ બોલ્યું? ગભરાઈશ નહીં ભાઈ, હું આંબાનું ઝાડ બોલું છું. મને વાચા ફૂટી છે, તેથી ધ્યાનથી મારી વાત સાંભળ. બોલો બોલો આંબાનું ઝાડ બોલો. તું ભગવાન પાસે જાય છે તો સાથે સાથે મારા સવાલનો જવાબ પણ મેળવી લેશે. શું છે તમારો સવાલ? આંબો અમૃત ફળ કહેવાય, ફળોનો રાજા કહેવાય, પણ મારું ફળ કોઈ કરતા કોઈ ખાતું નથી, તો શા માટે કોઈ આમ્રફળ ખાતું જ નથી? હે આંબાનું ઝાડ, ખરેખર નવાઈ પામવા જેવી વાત છે. હું જરૂર તમારા સવાલનો જવાબ મેળવીશ. જય 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 જય. ચાલી ચાલીને પગ થાકશે પણ મારું મન નહીં થાકે. હા, હું તો ભગવાનને મળીને જ રહીશ. લાવ આ તળાવનું ઠંડુ મીઠું પાણી પી લઉં. ના ના, ભગવાન ન મળે ત્યાં સુધી મારે તો અન્ન જળનો ત્યાગ છે. હે ખેડુ પુત્ર, હું આ તળાવમાં રહેતો મગર છું. મને ખબર છે કે તું ભગવાન પાસે તારા કોઈ સવાલનો જવાબ મેળવવા જાય છે, તો સાથે સાથે મારો પ્રશ્ન પણ પૂછી લેજે કે હે પ્રભુ, હું મગર કેમ થયો ને આ મગરમાંથી મુક્તિ ક્યારે મળશે? હે મગર, તમારી પ્રભુ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા જોઈને પ્રભુને મળવાની મારી ઈચ્છા વધુ પ્રબળ બની છે. હું જરૂર તમારા પ્રશ્નનો જવાબ મેળવીશ. ચાલો પ્રભુ મેળવવા આગળ વધીએ. કદાચ ધ્યાન ધરું ને પ્રભુ મને દેખાય તો. હે વત્સ, તારી આંખો ખોલીને જો કે જેને મેળવવા માટે તે 15-15 ઉપવાસ કર્યા છે, જેને મળીને તારે તારા સવાલનો જવાબ મેળવવો છે, એ પ્રત્યક્ષ તારી સમક્ષ આવીને ઊભા છે. ઓહો હો 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 હો, ભગવંત તમે, જેને મેળવવા ઋષિ મુનિઓ હજારો વર્ષ તપસ્યા કરે છે તે મને સહેજમાં મળી ગયા. હું તો ધન્ય ધન્ય થઈ ગયો ભગવંત, હું ધન્ય થઈ ગયો. હે વત્સ, હું તારી ભક્તિથી અતિ પ્રસન્ન થયો છું. બોલ, તારે શું જોઈએ છે? હે ભગવંત, આપના દર્શન થયા પછી મારે બીજું શું જોઈએ? મારો તો જન્મારો સુધરી ગયો પ્રભુ, જન્મારો સુધરી ગયો. આપ મળ્યા છો તો કહું છું, હું મારા મનનું સમાધાન ઈચ્છું છું અને થોડાક રહસ્યમય પ્રશ્નોના જવાબ જાણવા ઉત્સુક છું, તો કૃપા કરી પ્રભુ મને સમજાવશો? અવશ્ય વત્સ, અવશ્ય. બોલો. જ્યારે મારી માં મારા માટે ખેતરે ભાથું લઈને આવી રહી હતી ત્યારે ભગવંત મારી માતાને રસ્તામાં એક સાધુ મહાત્મા મળ્યા. તેણે ખાવાનું માગ્યું. મારી માતાએ મારા ભાગના એક રોટલામાંથી અડધો રોટલો એ મહાત્માને આપ્યો ને રાજી થતી મારી પાસે આવી. મેં માતાને પૂછ્યું કે માં, આ અડધા રોટલાનું શું પૂન મળે? તો ઈ કે, દીકરા, ભૂખ્યાને ભોજન આપવાથી પૂન મળે ઈ ખબર છે, પણ શું પૂન મળે ઈ ખબર નથી. તો હું એ પૂછવા માટે તમને ગોતો ગોતો અહીં સુધી આવ્યો છું. બીજો પ્રશ્ન?
અમારા ગામના રાજાને ઘેર મોટી કુંવરી છે, પણ ગાદીનો વારસ નથી, તો એમના ઘેર રાજકુમારની પધરામણી થશે ને ભગવંત? રાજાને ઘેર પાણું બંધાશે ને? એ રાજાને ઘેર એક રાજકુમારનો જન્મ થશે, ને એ રાજકુમાર મોટો થતા તારા પહેલા પ્રશ્નનો ઉત્તર આપશે. બીજું, રાજાને એ કહેવાનું કે જો તારી કુંવરીને મારી સાથે પરણાવશે તો જ તારે ઘેર રાજકુમારનો જન્મ થશે. ત્રીજો પ્રશ્ન, પેલા તળાવનો મગર. એ મગર પૂર્વ જન્મમાં બ્રાહ્મણ હતો, પણ તે કોઈને વિદ્યા શીખવતો નહીં, બધી વિદ્યાનું જ્ઞાન પોતાની પાસે રાખ્યું, તેથી તે મગર થયો. હવે એ વિદ્યા તને આપશે તો તેની મુક્તિ થઈ જશે. ચોથો પ્રશ્ન, પેલા આંબાના ઝાડ પર સરસ મજાના ફળ થયા છે, પણ તેને કોઈ કરતા કોઈ ચાખતું નથી. એ આંબાનું ઝાડ પૂર્વ જન્મમાં સાહુકાર હતો, ખૂબ બધી ધન સંપત્તિ હોવા છતાં તેણે કોઈ દિવસ દાન ધર્મ કર્યા નહીં, તેથી તે ઝાડ થયો. એ ઝાડ નીચે જે ધનના ઢગલા પડ્યા છે તે જો તને આપશે તો એના ફળનો સ્વાદ બધા મનુષ્યો પ્રેમથી માણશે. ધન્ય ધન્ય પ્રભુ, પુરુષોત્તમ ભગવાનની જય, પુરુષોત્તમ ભગવાનની જય. મહારાજની જય હો, મહારાજની જય હો. જંગલમાં ભગવાન શોધવા નીકળ્યા હતા તો ભગવાન મળ્યા કે નહીં? મહારાજ, ભગવાન મળ્યા પણ ખરા, અને આપના પ્રશ્નો તેમજ બીજા ઘણાના પ્રશ્નોના જવાબ પણ મેળવીને હું આવ્યો છું. વાહ, તો અમે સાંભળવા આતુર છીએ. સંભળાવો ભાઈ, સંભળાવો. પહેલા હું તમને તળાવના મગરની વાત કહું. પૂર્વ જન્મમાં એક બ્રાહ્મણ ઘણો વિદ્વાન હતો, પણ તેણે કોઈને વિદ્યાદાન કર્યું નહોતું, તેથી આ જન્મે એ મગર થયો. ભગવંતના કહેવાથી મગર પાસેથી મને વિદ્યા પ્રાપ્ત થઈ અને મગર યોનિમાંથી એની મુક્તિ થઈ. એ બધું બરાબર છે ભાઈ, પણ હવે આંબાના ઝાડની વાત સાંભળો. પૂર્વ જન્મમાં સાહુકાર હતો, પણ તેણે કોઈ દાન ધર્મ કર્યા નહોતા, તેથી આ જન્મે આંબાનું ઝાડ તો થયો, પણ કોઈ તેના ફળ ખાવા પાસે પણ નહોતું આવતું. પણ ભગવંતના કહેવાથી એ ઝાડ નીચે જે અઢળક અમૂલ્ય ધન સંપત્તિ હતી તે એ ઝાડે મને સુપ્રત કરી. ત્યાર પછી તે ઝાડના ફળ હોશે હોશે લોકો માણવા લાગ્યા. આ તો થઈ બીજા બધાની વાત, પણ મારી વાત. મહારાજ, તમારી રાજકુંવરીના લગ્ન જો મારી સાથે કરાવશો તો તમારે ઘેર રાજકુમારનો જન્મ થશે, અને એ રાજકુમાર મારા પ્રશ્નનો ઉત્તર પણ આપશે તેવું ભગવાને કહ્યું છે. જરૂર જરૂર, આટલો જ્ઞાની, આટલો ધનપતિ અને ભગવંતના દર્શન પામેલ વ્યક્તિને મારી રાજકુમારી પરણાવવા હું જરાય અચકાઈશ નહીં. હોશે હોશે તમારા લગ્ન કરી આપવા હું તૈયાર છું. મારા ઘરે મારા ગાદીનો મને વારસ મળશે. ધન્ય હો ભગવંત, ધન્ય હો. આમ એક તરફ રામલાના રાજકુમારીની સાથે લગ્ન થયા, બીજી તરફ મહારાજને ત્યાં પણ પારણું બંધાયું. ધીરે ધીરે રાજકુમાર મોટો થયો અને કેટલાક વર્ષો પછી મહારાજ, આપના પુત્ર જે હવે ઉંમરલાયક થયા છે એવા રાજકુમાર પાસેથી હું મારા પ્રશ્નનો ઉત્તર જાણવા માંગુ છું. અવશ્ય અવશ્ય. રાજકુમાર, મારી માતાએ આપેલ અડધા રોટલાનું પુણ્ય શું હોઈ શકે? હે જ્ઞાની પંડિત, ગામને પાદર એક ભૂંડણ છે, તેની પાસેથી તમને આ પ્રશ્નનો યોગ્ય ઉત્તર મળી જશે. આભાર રાજકુમારજી, આપનો ખૂબ ખૂબ આભાર. હું હમણાં જ જઈને ભૂંડણને પૂછું છું. ઓ ભૂંડણ, મારી માતાએ અડધા રોટલાનું દાન કર્યું તો તેનું શું પુણ્ય મળે?
પ્રથમ તો તારી માતાને સ્વર્ગ પ્રાપ્ત થયો, બીજું એ અડધા રોટલાનું પુણ્ય તો તું માણી રહ્યો છે, રાજાની પુત્રી સાથે લગ્ન થયા, અઢળક ધન પ્રાપ્ત થયું, અલભ્ય જ્ઞાન મેળવી જ્ઞાની થયો અને પ્રભુના દર્શન પામ્યો, એનાથી ઉત્તમ બીજું પુણ્ય હું હોઈ શકે? તો તમે આમ ભૂંડણ કેમ? જે પટેલ તમને ઘેર જમવા તેડી લાવ્યા હતા ને, તેની હું પટલાણી. પટેલ કોઈને પણ જમાડીને સંતોષ પામતા, જ્યારે હું કોઈને પણ જમાડ્યા વગર મોકલતી, તેનો તિરસ્કાર કરતી, તેથી મને જીવતે જીવત નરક મળ્યું, ભૂંડણનો અવતાર મળ્યો ને પટેલ રાજાને ઘેર રાજકુમાર તરીકે અવતર્યા. ઓહો, એટલે જ પુરુષોત્તમ માસમાં દાન ધર્મ કરવાથી આપણે પુણ્યને પામીએ છીએ. ખરેખર પુરુષોત્તમ માસ મહાન પર્વ છે. બોલો બોલો પુરુષોત્તમ ભગવાનની જય. આજની વાર્તા છે ઘંટીનું પડ સોનાનું થયું. હે ભગવાન, તારો આભાર માનીએ એટલો ઓછો છે, આ અમારી ઢળતી ઉંમરે કોણ સંભાળ રાખે? ભાગશાળીને સારા દીકરા અને વહુ મળે, દીકરા તો મા બાપની સેવા કરે એમાં કાંઈ નવાઈ નહીં, પણ આ અમારી નાની વહુ બહુ અમારું ધ્યાન રાખે હો, ખોટું નહીં કહું, આ મોટી વહુ કરતાં નાની વહુ બહુ હારી છે હો, કેવી મજાની હસતા રમતા બધા કામ કરે છે, બધાની સાથે હળવાશથી મીઠાશથી વાતો કરે, બધા સાથે દૂધમાં સાકરની જેમ ભળી જાય છે, જરાય સામું બોલે નહીં, બધા કામમાં આગળ ને કોઈનીએ મદદ લીધા વગર બધા કામ પાર પાડે, પાછું બીજાને મદદ કરવા જડ દઈને આગળ આવી જ ગઈ હોય, કોઈ દી છણકા ભણકા નહીં. જ્યારે અમારી આ મોટી વહુ બહુ કપટી છે, ભૂલે ચૂકે એની વાતોમાં ફસાયા તો ગયા કામથી. આ મારી નાની વહુ ઓલી મોટી કપટી વહુની વાતોમાં ન ફસાય એનું ધ્યાન રાખજે બાપલા, તું જ તારણહાર છે પ્રભુ, તું દીન દયાળુ છે. જય જય સાસુજી. બોલો બોલો નાની વહુ, બોલો, તમારે કંઈ પૂછવું હોય એ પૂછી લ્યો, એકવાર માળા કરવા બેઠા પછી હું વચમાં નહીં બોલું. બોલો શું પૂછવું છે તમારે? સાસુજી, આ પુરુષોત્તમ મહિનો આવે છે, જો તમે મને રજા આપો તો હું વ્રત રહું ને નદીએ નાવાય જાઉં. ભલે ને વહુ, વ્રત કરો ને નદીએ નાવાય જાઓ, પણ માંદા પડશો તો? માંદી નહીં પડો સાસુજી. પછી ઘરનું કામ કોણ કરશે? ઘરનું કામ પણ હું જ કરીશ સાસુજી. આ વ્રત કરવા માટે તમારા વરજીને પૂછ્યું છે? તમે વ્રત કરો એમાં મને વાંધો નથી, એમ એને વાંધો ન હોવો જોઈએ ને? ભલે સાસુજી, હું એમને પૂછી લઈશ. લે, જેની વાત કરતા તા ઈ જ આવી ગયો. કોણ? મારો દીકરો ને તારો વર. જા જા ઝડ જા, એને અટાણે જ પૂછી લે, પછી તારે કોઈ ચિંતા જ નહીં. એ સાંભળો છો? હા બોલ, શું કેવું છે તારે? આ પુરુષોત્તમ માસ આવ્યો છે તો હું વ્રત રહેવા માંગુ છું, તો તમારી હા છે ને? બાએ શું કહ્યું? બાએ તો હા પાડી. મારી પણ હા છે, પણ રોજે રોજના ઘરના કામ, મા બાપની સેવા, ભાઈ ભાભીની સેવા કરવી, અને એમાંય તું નાની વહુ એટલે તારી પાસેથી સૌ કોઈ કામની આશા રાખે. જો તું વ્રત કરતા કરતા બધાને રાજી રાખી શકે તો મને કંઈ વાંધો નથી. હું બધાને રાજી રાખીશ, પણ મારે તો પહેલા તમે રાજી રહો એમ હું ઈચ્છું છું. અરે હું તો રાજી જ છું, હું શું કામ નારાજ થાઉં? આવી સુશીલ, ગુણિયલ, સંસ્કારી, સેવાભાવી, મનગમતીથી હું તો આનંદના હિલોળે મસ્ત બનીને ઝૂલી રહ્યો છું. બસ બસ, બહુ થયું, આવા ઘેલા કાઢવાના બંધ કરો, જરાય સારા નથી લાગતા. અરે એ એ એ તને શરમ આવે છે? હા
મને મને બહુ શરમ આવે છે. છોડો છોડો મને, મારે જેઠાણીજી પાસે જવાનું છે. અરે આ પુરુષોત્તમ માસનું વ્રત કેવી રીતે થાય તે હું જાણી આવું. હમણાં જ આવી હા. જેઠાણીજી, ઓ જેઠાણીજી, લ્યો આવી ગઈ સૌની લાડકી વહુ. જોને મારી એકે ચાલમાં ફસાતી નથી, આ બાદ બચી જાય છે. ક્યાંક તો એવું થાય કે નાની વહુ બહુ ખરાબ છે, નકામી છે, ડોબી છે, કજિયાળી છે, પણ ના, એ તો કોઈ પણ રીતે સારી જ ગણાય છે. બધાની નજરમાં નાની વહુ બહુ સારી, નાની વહુ બહુ સારી એવું જ સાંભળવા મળે છે. ક્યારેય કોઈ એમ નહીં કે મોટી વહુ બહુ સારી. આજે તો કોઈ પણ વાતે આ નાની વહુને ફસાવીને જ રહીશ. હા, આવવા દે એને. બોલો નાની વહુ, આ જેઠાણીજીનું શું કામ પડ્યું કે દોડતા અહીં આવી ગયા? એ તો એમ વાત છે ને જેઠાણીજી, કે કાલથી હું પુરુષોત્તમ માસનું વ્રત રહેવાની છું. આખા મહિનાનું વ્રત રહેવાના છો? હા જેઠાણીજી, સાસુજીએ પણ હા પાડી ને એમણે પણ હા કરી છે. હા હા, શું કામ ના કે હવે, શું કામ ના કે? તમે તો બધાની લાડકી વહુ છો ને. તમે શું જેઠાણીજી, તમે બધાને એટલા જ વાલા છો? ના રે ના, અમે તો હવે જૂના થયા, નાની વહુના જ માનપાન હોય ને. છોડો ને એ બધું, પહેલા મને એ કયો કે આ પુરુષોત્તમ માસનું વ્રત કઈ રીતે કરાય. સારો મોકો મળ્યો છે, બધાએ બહુ માથે ચડાવી છે ને, તે બરાબર હેઠે પછાડવાનો મોકો મળ્યો છે. આ વ્રતની રીત એવી કહું ને કે બધા એના વખાણ કરતા બંધ થઈ જાય, બધા જેના માટે મોં મચકોરતા થઈ જાય, ને વધારામાં એના વરને હાથનો માર પડશે ને એટલે જોયા જેવી થાશે. એ જ ઠીક છે. શું વિચારમાં પડી ગયા જેઠાણીજી? એ તો એવું છે ને કે આ વ્રત જરા અઘરું છે, એટલે કેમ કરીને કહું, અને એમાં પાછા તમે નાજુક નમણા, એટલે તમને કદાચ ભારે પડે તો. અરે ગમે તેટલા આકરા વ્રત હશે ને તો પણ હું કરીશ જેઠાણીજી, એમાં તમે જરાય વ્યાધી નહીં કરતા. નાજુક નમણા થઈએ તો કઈ થાય જ નહીં, એ તો પુણ્ય કમાવું હોય તો થોડું કષ્ટ પણ સહન કરવાની ત્રેવડ રાખવી જ જોઈએ ને. બોલો બોલો, આ વ્રતમાં શું કરવાનું હોય? હવે તમે બહુ આગ્રહ કરો છો તો કહું છું કે આ વ્રતમાં વહેલી સવારે 4 વાગે ઉઠી ઘંટીનું પડ છાતીએ બાંધી નદીએ નાવા જવું, અને આખો દી ઉપવાસ કરી ઠેઠ સાંજે બધાને જમાડીને પછી જમવાનું. ભલે ભલે જેઠાણીજી, કાલથી હું એમ જ કરીશ. કાલથી હું એમ જ કરીશ, ભલે ભલે. 2 દીમાં બરાબર ખબર પડી જશે, એ 2 દીમાં પથારી પકડશે ને એટલે બધાની લાડકી વહુ આકરી સાબિત થઈ પડશે. બસ પછી તો ઘરના બધા જ નાની વહુને ધિક્કારશે અને આપણને સ્વીકારશે. વાહ, આજે નાની વહુ મારી ચાલમાં અજબ રીતે ફસાઈ છે. એ આ વ્રત કરીને બધાની નજરમાં વાલી થવા જાય છે તો ખરી, પણ બધાની નજરથી એવી તો સાવ ઉતરી જશે ને કે ક્યાંયની નહીં રહે. એ વહુ, આ તારે રડી રડીને દિવસો કાઢવાનો વારો ન લાવ ને તો હું તારી જેઠાણી નહીં. હા હે પુરુષોત્તમ ભગવાન, આપની કૃપાથી હું આખો મહિનો વ્રત બરાબર કરી શકી એનો મને આનંદ છે. હવે આનું ઉત્થાપન પણ હું સારી રીતે કરી શકું એની મને શક્તિ આપજે. હાલો જેઠાણીજીને પૂછી જોઉં કે હવે આનું ઉત્થાપન શી રીતે કરવું. જેઠાણીજી, લ્યો આ જોત જોતામાં આનંદે આખો મહિનો પૂરો થઈ ગયો. તે તમે વ્રત પૂરું કર્યું કે પછી? હા જેઠાણીજી, તમે કહ્યું તું તે રીતે જ વ્રત પૂરું કર્યું. શું વાત કરો છો બહુ, ગળે ઘંટી બાંધીને નદી નાવા જતા હતા? હા, વહેલી સવારે 4 વાગે ઉઠી ગળે ઘંટીનું પડ બાંધી નદીએ નાવા રોજ જતી હતી. તો 2 વખત જમી લેતા હશો નહીં? ના ના, આખો દિવસ ઉપવાસ કરીને સાંજે બધાને જમાડીને જમતી. ઓ, મને તો એમ હતું કે નાજુક નમણી શું ઉપવાસ કરી શકવાની કે ઘંટીના પડ ઉપાડી શકવાની, ને એ પડ છાતીએ બાંધવા જતા ક્યાંક હાથ પગ ભાંગી જાત ને 6 મહિનાનો ખાટલો પકડત,
તો તો ઘરનાઓનો એના પર બરાબર કોપ ઉતરત. પણ હાય રામ, આ તો પહેલા કરતા વધારે રૂડી રૂપાળી લાગવા લાગી ને આખો મહિનો વ્રત પણ કરી શકી. હવે શું કરવું, બીજી કઈ રીતે ફસાવી આને? જેઠાણીજી, આપના કયા પ્રમાણે પુરુષોત્તમ માસનું વ્રત કર્યું ને હવે ઈ કયો કે આનું ઉત્થાપન કઈ રીતે કરવું? આ મુખ બરાબર છે અને ફસાવવાનો. શું કીધું જેઠાણીજી? જુઓ, રોજ કરતા એક કલાક વહેલા ઉઠવાનું, એટલે કે સવારે 3 વાગે ઉઠી ગળે ઘંટીના બંને પડ બાંધીને નદીએ નાહવા જવાનું અને સૂર્યોદય થાય ત્યાં સુધી પાણીમાં ઊભા રહેવાનું, એટલે પુરુષોત્તમ ભગવાન તમારા ઉપર પ્રસન્ન થઈને તમને દર્શન આપશે, એટલે આ ઘંટીના બંને પડ સોનાના થઈ જશે. પછી બ્રાહ્મણો જમાડવાના, એટલે ઉત્થાપન થઈ ગયું, સમજો? ભલે ભલે જેઠાણીજી, હું આ વ્રતનું ઉત્થાપન આપના કીધા પ્રમાણે જ કરીશ. હું જાઉં છું. હા જેઠાણી, પાય લાગુ. તમારું વ્રત સફળ થાવ. હે ભગવાન, તમારું અવ્રત અને ઉત્થાપન મારી જેઠાણીના કયા પ્રમાણે જ કર્યું છે, તેમ છતાંય મારાથી કંઈ ભૂલચૂક થઈ હોય તો મને માફ કરી દેજો. હે ભક્ત, તમે આ વ્રત ભોળા ભાવે શ્રદ્ધાપૂર્વક કંઈ પણ મનમાં શંકા રાખ્યા વગર કર્યું છે, તેથી તમને હું દર્શન દઉં છું અને આ પથ્થરની ઘંટીના પડ સોનાના કરી દઉં છું, જે હંમેશા અખંડ રહેશે. તમે તેમાંથી ગમે તેટલું સોનું વાપરશો તો પણ તે અખંડ જ રહેશે. ભગવાન, આપના દર્શન કરી હું ધન્ય થઈ ગઈ ને આ ઘંટીના પડ સોનાના કરી દીધા, એથી મારા સાસરિયામાં મારું માન પણ વધશે. ધન્ય છો પ્રભુ, ધન્ય છો. સાસુજી, જેઠાણીજીના કહ્યા પ્રમાણે મેં પુરુષોત્તમ માસનું વ્રત કર્યું તો મને ભગવાનના દર્શન પણ થયા ને આ પથ્થરની ઘંટી પણ સોનાની થઈ ગઈ. તેમાંથી ગમે તેટલું વાપરીએ તો પણ કોઈ દી ખૂટશે નહીં, સદાય અખંડ જ રહેશે. તો આપણે બધા ભાઈ ભાભીને જમાડીએ, બ્રાહ્મણોને બોલાવી બ્રહ્મ ભોજન કરાવીએ ને એમના આશીર્વાદ મેળવીએ તો સારું ને? ભલે મારી ભોળી બહુ ભલે. આ તો ભગવાન તમારા પર પ્રસન્ન થયા કારણ તમારી ભક્તિ સાચી. પાય લાગુ સાસુજી, હું ઉત્થાપનની તૈયારીમાં લાગી જાઉં. આ મારી નાની વહુ સાવ ભોળી છે. ઓલી કપટી વહુએ તો આને મારી નાખવાની જ પેરવી કરી હતી, પણ આ તો ભોળાનો ભગવાન છે ને. વાહ મારા પ્રભુ વાહ, તારી લીલા અપરંપાર છે. એ નાની વહુને જે રીતે વ્રત કરવાનું કીધું એ રીતે તે હું કામ વ્રત ન કર્યું? અરે નાના ભાઈ ને ઘરે પૈસાની રેલમ છે ને આપણે ઘરે ઠનઠન ગોપાલ, ઈ નો હાલે નો હાલે. લે લે લેતી જા. ઓય રે, ઓય ઓય, મારી મારી ગઈ રે. હાય હાય, બચાવો. કોઈ જી બચાવે? હવે તું આવું નહીં કરું, આવું રો ચાલતા વખતે કરીશ, મને છોડી દો. અરે આ વખતે તો તને છોડીશ જ નહીં, તને મારી મરીને તારા છાંબડા ઉતારી નાખું. તારા બતાવ્યા પ્રમાણે વ્રત કરવાથી નાની વહુના ઘંટીના પડ સોનાના થયા ને તમારા કેમ ના થયા? તો નાની વહુને મેં કપટથી આવું વ્રત કરવાનું કહ્યું હતું, આવું વ્રત કરવાની આવી કોઈ રીત જ નથી. પણ ભગવાન એના પર પ્રસન્ન થયા? કારણ કે એને ભોળા ભાવે વ્રત કર્યું, મારી જે મનમાં કપટ નહોતું રાખ્યું. જેઠાણીજી, ચિંતા ન કરો, આ આપણી સોનાની ઘંટીમાંથી જેટલું જોઈએ તેટલું સોનું લઈ જાઓ, એ કઈ ખૂટવાનું નથી. હંમેશા અખંડ જ રહેશે. જુઓ, તમે મને આ રીતે વ્રત કરવાનું કીધું ન હોત તો આ કઈ ઘંટી સોનાની એમને એમ થોડી થવાની હતી. તમારા લીધે મને ભગવાનના દર્શન થયા, એટલે મારે માટે તમે જ મારા ભગવાન છો. ના બહુ ના, આ પાપીને પગે લાગશો જ નહીં. ભૂલ તો મેં કરી છે, હું તમને પગે લાગું છું. તમે મને માફ કરી દો બહુ, મેં આટલો જુલમ કર્યો તો તમે મને તમારી સંપત્તિમાંથી ભાગ આપવા તૈયાર થયા. મારી નાની વહુ, તમે ખરેખર મહાન છો. એમ ના કહો જેઠાણીજી, એમ કહો કે પુરુષોત્તમ ભગવાન મહાન છે. બોલો, પુરુષોત્તમ ભગવાનની જય.
આજની વાર્તા છે ગૌપૂજન. માં તમે કોણ છો?